ગીર સોમનાથમાં દીપડાના ફેરા સતત વધી રહ્યા છે દીપડાએ મોડી રાત્રે અહીં એક વાછાડાનું મારણ કર્યું હતું રણાક વિસ્તાર નજીક સતત છ મહિનાથી દીપડું આંટાફેરા કરતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે દીપડાના વધી રહેલા આતંકના કારણે લોકો ચિંતામાં મુકાયા છે વન વિભાગ પાંજરા ગોઠવી દીપડાની પાંજરે પૂરે તેવી લોકોએ માંગ કરી છે મહિનાથી સોમનાથ ટ્રસ્ટની આજુબાજુ ફરે છે અહીંયા અવારનવાર બહારના યાત્રિકો પણ આવે છે બીજા લોકો પણ નાના બાજુમાં સોસાયટી છે તો ફોરેસ્ટર પકડે એવી મારી માંગ છે જવાની રીત એના ઉપરથી એવું લાગી રહ્યું કે અગાઉ આવી ગયેલો હોય અને આ વિસ્તારમાં સાફ સફાઈ ન થવાને લીધે એને રહેઠાણ પણ વ્યવસ્થિત એને મળી રહે છે જેથી કરીને આ લોકોને કીધું છે કે આસપાસનો વિસ્તાર સાફ સફાઈ કરી અને ચોખ્ખો કરવામાં આવે તો ત્યાંથી દીપડો દૂર ઓટોમેટિક થઈ જશે અમદાવાદમાં પાણી પીવાના બહાને લૂંટનો બનાવ સામે આવ્યો બે અજાણી મહિલા પર આક્ષેપ લાગ્યો છે કાનની બુટ્ટી અને પચીસો રૂપિયાની રોકડ લઈને આ મહિલાઓ ફરાર થઈ ગઈ ત્રણ કલાક સુધી ભોગ બનનાર બે ભાન રહી હોવાનું પણ કહેવાય રહ્યું છે અને બાદમાં તે ભાનમાં આવ્યા ને ત્યારબાદ લૂંટની જાણ થઈ હતી બે અજાણી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે વધુ એક સગીરના હાર્ટ એટેકથી મોતનો દાવો જામનગરમાં તેર વર્ષીય કિશોરના પરિવારે દાવો કર્યો છે કે યોગ કરતા કરતા તેને હાર્ટ એટેક આવ્યો તેવો દાવો કરવામાં આવ્યો છે જામનગરના કિશોરનું મુંબઈના કાંધીવલીમાં મોત થયું હતું મૂળ જામનગરનું કિશોર મુંબઈમાં અભ્યાસ કરતો હતો ઓમ ઘડેચા નામના તેર વર્ષીય યુવકનું મોત થયું છે જેના કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે જાણકારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે મારી સાથે કિંજલ હાર્ટ એટેક થી વધુ એક નું મોત પરિવાર કહી રહ્યા છે કે હાર્ટ એટેક ના કારણે આ જે વિદ્યાર્થી છે તેનું મોત થયું છે જાણકારી શું બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર ના કામદોર કોલોની જે વિસ્તાર છે ત્યાં વસતા એક લોહાણા પરિવારનો નો લાડક વાયો તેર વર્ષ પુત્ર મુંબઈના ના કાજીવલી અભ્યાસ કરતો હતો આ જે તેર વર્ષનો કિશોર જે છે ઓમ ગઢેચા તે યોગ કરતો હતો તે દરમિયાન વધ્યા છે ત્યારે જામનગર ના એક કિશોરનું મુંબઈમાં યોગ કરતો હતો તે દરમિયાન જ મૃત્યુ થયું છે ને પરિવારજનો કહ્યા મુજબ તેમનું મૃત્યુ છે હાર્ટ ના કારણે થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે જી જી કિંજલ આભાર માટે હવે સુરતીઓને ગોવા જવું સરળ થશે આજથી સ્પાઇસ જેટ સુરતથી ગોવા અને પુણેની ફ્લાઇટ શરૂ કરશે સુરતને પહેલી વખત નોર્થ ગોવાના મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી મળી છે બંને ફ્લાઇટનું એરફેર ચાર હજારથી પિસ્તાળીસો આસપાસ છે આગામી દિવસોમાં હીરા બોટ શરૂ થતાં સારો એવો પેસેન્જર લોડ મળી શકે છે સ્પાઇસ જેટ ગોવા અને પુણેની ફ્લાઇટ શરૂ કર્યા બાદ આગામી દિવસોમાં જયપુર અને મુંબઈની ફ્લાઇટ પણ શરૂ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે ચોમાસાએ વિદાય લીધી છે તેવામાં સુરતમાં સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવે ફરી શરૂ કરાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો ભારે વરસાદના કારણે તકેદારીના ભાગરૂપે કોઝવે પર અવરજવર કરવા પર રોક લગવાઈ હતી એક મહિના બાદ કોઝવે ફરી વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે દરરોજ મોટી સંખ્યામાં અહીંથી વાહનચાલકો પસાર થાય છે કોઝવે શરૂ કરાતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે સુરતમાં માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ આવશે સવારથી જ મતગણતરી શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં ત્રેવીસ ઉમેદવારોનું ભાવી નક્કી થશે કોસંબા એપીએમસીમાં કુલ પંદર ડિરેક્ટરો છે જેમાં પાંચ બેઠકના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે અને દસ ડિરેક્ટર સીટોમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મળી ત્રેવીસ ઉમેદવારો વચ્ચે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી છેલ્લે બે હજાર ત્રણમાં સમિતિમાં ચૂંટણી માટે વોટિંગ યોજાયું હતું અને ત્યારબાદ સતત સમિતિ બિનહરીફ થઈ રહી છે વીસ વર્ષ બાદ એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થશે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળાકીયાની આત્મકથા ડાયમંડઝ આર ફોરએવર એવર સો આર મોરલ્સનું ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ડાયમંડ કિંગ ગોવિંદભાઈનું જીવન શૂન્યમાંથી સર્જન કરવાની અને સફળતા બાદ સહજતા અને નૈતિકતા ટકાવી રાખવાની લોકોને પ્રેરણા આપે છે अंबाजी માં પ્રસાદમાં ઘી ગોલમાલ મામલે વધુ અટકાયત કરવામાં આવી છે. અંબાજી પોલીસે 4 લોકોને અટકાયત કરી છે. મોહિની કેટરસના 4 લોકોને અટકાયત કરવામાં આવી છે. ઘીના નમૂના ફેલ થતા સાબર દૂધ ઉત્પાદક સંગ્રહની આ ફરિયાદ હતી. મોહિની કેટરસ પર પોલીસ ફરિયાદના 25 દિવસ બાદ અંબાજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાટીદાર મોરબીના રવાપરમાં યોજાતી પાટીદાર નવરાત્રીના આયોજનને લઈને વિવાદ સર્જાયો છે રવાપરમાં સેવા એજ સંપત્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ત્રણસોથી વધુ સ્થાનિકોએ આવેદનપત્ર આપી નવરાત્રી બંધ રાખવાની રજૂઆત કરી છે જે મામલે નવરાત્રીના આયોજકે ફરી આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે આ માતાજીના પર્વને રોકવાનું ષડયંત્ર છે અમુક ગણતરીના વ્યક્તિઓ રાજકીય કિન્નાખોરી રાખી રાગ દ્વેષથી આવેદન આપી હિન્દુ ધર્મના પર્વને રોક ષડયંત્ર બેઠા છે જો આ નવરાત્રી રોકવામાં આવશે તો કાયદાકીય લડત આપવાની અને રવાપર ગ્રામ પંચાયતે શક્તિની આરાધના નો પર્વ એટલે નવરાત્રી રાજ્યભરમાં નવરાત્રીને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે ભરૂચમાં સેફ એન્ડ સિક્યોર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન થઈ રહ્યું છે સતત બીજા વર્ષે જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ન માત્ર પોલીસ પરિવાર પરંતુ શહેરીજનોને પણ આ અહીં ગરબા રમવાનું આમંત્રણ અપાયું છે અહીં ગરબા મહોત્સવમાં બાળકીઓ અને યુવતીઓની સલામતી અંગે પણ તકેદારી રાખવામાં આવશે ન માત્ર પોલીસની ટીમ પરંતુ ફાયર વિભાગની ટીમ પણ અહી તૈનાત કરાશે હાલ રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની ટીમ પણ તૈનાત કરવામાં આવશે નાગરી સલામત રહી આ નવરાત્રીની ઉજવણી કરે તેવા હેતુથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનમાં આ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરુચ પોલીસ દ્વારા મેડિકલ સ્ટિંગ પણ અલગ અલગ જગ્યાએ રાખી અને કોઈને પણ મેડિકલ ઇમરજન્સી હોય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર ફાઇટર્સ કોઈ બી ઇમરજન્સીને એડ્રેસ કરવા માટે ફાયરની ટીમ છે. પોલીસની ટીમ છે અમારે અહીંયા પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે રોકાઈશું છે બ્રેક માટે અન્ય સમાચાર આ બ્રેક બાદ